फसले सत्तर पाठ ने पाठ ने नाम चेतली आहिला पाठ नो नाम नहीं आन नाम आपने पाठ बनिए अल्ला एम थोड़ा वाले अब हम कर शु अबे शु कर शु लियो बालो एक मिनट आपने फरियाद करवा जाइए तो था कि तुम हमने पाठ नो नाम जो था तो हम नाम पाठ बनावे मिसु बोलो तो ठीक ना रूही याद करे छे मिसु बोलो एक वक्त ना पड़ी बेटा एक जन ने ना पड़ी हुई तो बदा नहीं लागू पड़े ने रूही आज ना डर से कट मिनी जो मिस आ तो ले जो अबे मारी स्क्रीन ऊपर जो तो મારી સ્ક્રીન ઉપર હું આવ્યું હે નામ આવ્યું મિસ આ તો નામ વાંચો દક્ષા મિસ રોલ નંબર 40 જોઈન થઈ ઓકે એમ લખ્યું કે ડી વ વા 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 લો લે ઓ સે અહીંયા લો છે આ લો સોરી હા દીવાલ ઓળંગી દીવાલ ઓળંગી ઓળંગી લીધી લીધી ચાલો ઈ પાઠમાં આપણે શું સમજ્યા હતા તું મને કહીશ કાલે આપણે ચાલો મને કેમેરા ચાલ બાસ્કેટબોલ રમવું હોય તો પણ પપ્પા મમ્મી એને કઈ જવા જ ન દે એને એમ કીધું આપણે કા નામ નથી ખબર કા ચાલ આગળ બોલા અફસાના નામ હતું શું હતું હા અફસાના પછી એને એમ કીધું કે આપણે આપણે કઈ છે ને ગાર્ડન ઓલામાં ન જવું રમવા ન જવું આપણે કઈ આગે આગે પછી આપણે એટલા પૈસા નથી કે આપણે બધે જઈ શકીએ પછી દિવાલ અહીંયા દિવાલ છે એનો શું મતલબ આપણે કીધો તો કાલે પછી દિવાલ એને એક એક્સ્ટ્રા પડી હતી તો એને લઈ લીધી અને એમાં એનું ઘર બનાવી નાખ્યું વાવ રૂહી કેવી મસ્ત સ્ટોરી બનાવી હેલો મિસ હા હેલો મિસ રોલ નંબર 46 હમણાં જોઈન થઈ છું ઓકે રૂહી દિવાલ બનાવી નાખી એવું તો મેં ભણાવ્યું નથી પાઠમાં અહીંયા દિવાલ ઓળંગવી એનો મતલબ શું થાય મેં કાલે કીધું તો તને યાદ છે નહીં વેરી ગુડ એનો મતલબ લેક્ચરમાં ધ્યાન દેજો મેં શું બોલું એનો મતલબ એવો હતો કે રૂહી નું લેક્ચરમાં ધ્યાન નહોતું ચાલો 17 નંબર ને ખબર છે દિવાલ ઓળંગવી લીધી એનો મતલબ આપણે કાલે શું કર્યો હતો 17 નંબર શું બેટા થોડુંક મોટેથી બોલે એટલે મને સંભળાય મિસ હજી કઈ બોલી નથી ઓકે હા તો બોલો ચાલો કોને યાદ રહ્યું કાલ દિવાલ ઓળંગી લીધી એનો મેં મતલબ સમજાયો હતો મિસ મને યાદ છે ચાલો બોલ તું 34 હા 34 બોલો મિસ આ જીવનની દિવાલ ઓળંગવી સમાજ રૂપી જે દિવાલ કરેલી છે જે અમુક નિયમોની એને ઓળંગી અને એનું છે એ કાર્ય એને એનું સપનું હતું એ પૂરું કર્યું આ યાદ રાખવાનું છે પછી ટીમના છે એ નામ કયા કયા હતા 34 નંબર અફસાનાની ટીમ છે
આફરીન ઝરીના ખુશનુર. અફસાના, ઝરીના, ખુશનુર અને આફરીન. આફરીન બરોબર. એ ક્યાંની ટીમ હતી? બાસ્કેટબોલની. બાસ્કેટબોલની. એનું ગામનું નામ શું હતું? ગામનું નામ શું હતું, કોઈને યાદ છે? નાગપાડા. શું હતું? નાગપાડા. જો આ બધું યાદ રાખવાનું છે, હું રોજ પૂછું ને તો આવડવું જોઈએ, પછી ભૂલી જાવ એમ થોડી હાલે. પછી આપણે ઝરીના વિશે આપણે જોયું હતું કે ઝરીના નામની જે છોકરી છે એ એમ કે છે કે એના ઘરની સામે આવું એક બાસ્કેટબોલ નું મેદાન પડે છે અને ત્યાં એના ભાઈ ની બધા રમતા હોય તો એ પણ છે એ બાલ્કનીમાં ઉભી ઉભી જોતી હોય, એને પણ ખૂબ ગમે. એટલે એને એકવાર ગભરાતા ગભરાતા કોચ ને પૂછ્યું કે ભાઈ અમારે બાસ્કેટબોલ રમવો છે તો તમે અમને શીખવશો? ત્યારે બાસ્કેટબોલ ના જે કોચ હતા, એટલે કે ટીચર હતા, જે શિક્ષક હતા, એમણે એવું કીધું કે હા ભાઈ, પણ એના માટે તારે ટીમ બનાવવી પડશે. જો તમે ટીમ બનાવશો તો હું તને શીખવાડી શકીશ. આ આપણે કાલે જોયું હતું. હવે આજે હવે ખુશનુર ને છે એ એના માતા પિતા એ ના પાડી અને એને જીદ કરી પછી માની ગયા. અફસાના છે એની માતાએ એને એવું કીધું કે ભાઈ આપણે જે છે એ શાળાએ જઈએ છીએ એ જ બરોબર છે, એ સિવાય આપણે કઈ કરવાનું નથી, આપણે એવું રમવાનું કે એવું કઈ કરવાનું નથી, આપણે શાળાએ જઈને મહેનત કરવાની છે અને આગળ ભણવાનું છે. પણ એના મિત્રો જે અફસાના ના મિત્રો આફરીન ને ખુશનુર ને ઝરીના હતા, એમણે એની માતાને એને પિતાને સમજાવ્યા, એટલે પછી કોચ ને બધા ગયા અને મનાવ્યા, એટલે એ પણ માની ગયા. પછી આપણે જોતા હતા આફરીનનું. આફરીનનું કાલે આપણે વાંચ્યું હતું પણ સમજાવવાનું બાકી હતું. આપણે ફરીવાર છે એ રોલ નંબર 2 છે એની આગળ વંચાવશું. એક પેરેગ્રાફ વાંચવાનો છે અહીંયા સુધી. હો બેટા, રોલ નંબર 2. ચાલો વાંચો બેટા, રોલ નંબર 2. રોલ નંબર 2 છે બેટા, અહીંયાથી વાંચો અહીંયા સુધી બરાબર. હા મિસ. પિતાજી અમને અહીંયા અહીંયા પરવાળ આપી, અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ. મારા દાદી અમારા બધા ખૂબ જ ગુસ્સે થયા, છતાં પણ અમે ત્રણેય બહેનો ભી રમવા આવતી હતી. દાદી અમને દૂધ લેવાની જરૂર છે, આ બધા અમને રમવા રમતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ અને કપડા ન હતા, તે પ્લાસ્ટિક ના બોલ થી રમતા હતા. ઓકે, હવે શું કે છે આફરીન? કે આફરીન એમ કહે છે કે અમને તો ઘરેથી સાવ પરવાનગી ન મળી, અને સીધું એવું જ કીધું કે તમે છોકરીઓ છો એટલે તમે આવું ન કરી શકો, તમે મેદાનમાં રમવા નહીં જઈ શકો. અને એના દાદીમાં, આપણને બધાને ખબર છે કે દાદીમાં હોય ને એને છે ને પેલાના જે નિયમો હોય ને એ જ લોકો પસંદ કરતા હોય, એટલે એ તો ખૂબ જ ગુસ્સે થયા. અને પણ એ ત્રણેય બહેનો છે એને તો રમવામાં છે એ જવું હતું, અને દાદી છે એની હારે છે એ થોડીક મતલબ ઝઘડો બાંધણ થઈ, કોચ હારે થોડુંક છે એ એવી માથાકૂટ થઈ જઈ કે ભાઈ તમે મારી છોકરીને લઈ જાવશો ને તમે આમ કરશો ને ઓલું કરશો ને એવી બધી. ત્યારે દાદીમાં એવું કીધું કે ભાઈ બધા એ રમવા જાઓ એની માટે અમુક સાધનોની જરૂર પડે, દૂધ લેવું પડે, તમે તો જ રમી શકો, તમારી એક શક્તિ હોય તો જ તમે રમી શકો ને, કે આમ રમી લ્યો.
એટલે એની માટે કે તમારે દૂધ લેવું પડશે તો આ બધાના પૈસા ક્યાંથી આવશે? પરંતુ એના પિતાજી જે હતા, કેમ કે જો આપણા મા બાપ છે ને, ઈ એના ઉપર જે વીત્યું હોય ને, મતલબ એને જે અનુભવ થયો હોય ને, ઈ આપણા પર ન થવા દે. એટલે એના પિતાજીને રમવું હતું, પણ પરિસ્થિતિ એવી થઈ, મજબૂરી એવી થઈ કે એના પિતાજી રમી ન શક્યા. કેમ કે એના પિતાજી ઉપર બધી જવાબદારી ને એ બધું આવી ગયું, એટલે એ રમી ન શક્યા. પણ એના પિતાજી છે એ સમજી ગયા કે ભાઈ મારી છોકરીને રમવું છે તો મારે એને જવા દેવી પડે. એટલે એની યુક્તિઓ, એટલે કે અમુક પ્રયુક્તિ કે જે ઓછા ખર્ચામાં અમુક વસ્તુ થઈ જાય, આપણું કામ ચાલી જાય, એવી બધી જે પ્રવૃત્તિઓ હતી, જે ચાલ હતી, એ બધી એને શીખવાડી. અને એવું એને કહે છે કે એના પિતા જયારે હતા ત્યારે એની પાસે યોગ્ય બૂટ, એટલે કે ક્રિકેટ માટે સરસ મજાના બૂટ જોઈએ ને, કે ન જોઈએ? ક્રિકેટ રમવા જવું હોય તો સરસ મજાના બૂટ જોઈએ કે ન જોઈએ? જોઈએ ને, જોઈએ. તો એ બૂટ એની આગળ નહોતા, કપડાય નહોતા, પ્લાસ્ટિક નો બોલ થી રમતા હતા. પછી એના પિતાજી એવું કહે છે કે બચ્ચુ ખાન કોચ હતા. એમના પિતાજી જયારે મેદાનમાં રમતા ત્યારે આ બચ્ચુ ખાન કોચ છે એ એને જોતા, એમણે છે ઈ એના પિતાને એવું કીધું કે ભાઈ છે ઈ આ છોકરો સારું રમે છે, અને આને જો યોગ્ય રીતે શિક્ષણ આપવામાં આવે તો આ ખૂબ જ સરસ રમી શકે. પણ તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા. શું કર્યું? કોચ આગળ છે એ પૈસા હશે, એટલે એને બૂટ અને કપડાં એના પિતાજીને આપ્યા. મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ એના ઘરની પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમણે રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી. શું કરવું પડ્યું? કે જવાબદારી, ઘરની જવાબદારી આવી ગઈ. માતા પિતાને છે એને જમવા માટેની, એને દવાનો ખર્ચ, આ બધી જવાબદારી આવી ગઈ. પછી એની પત્ની આવી, એના બાળકો, તો આ બધાની જવાબદારી એક એક પછી એક, તમે જેમ મોટા થશો ને એમ એક એક જવાબદારી વધતી જાય. તમે ત્યારે પાંચમા ધોરણમાં હોત તો તમને છે એ થોડીક ઓછી જવાબદારી, જેવા તમે છઠ્ઠા ધોરણમાં આવશો એટલે એનથી જવાબદારી વધશે, સાતમામાં આવશો એટલે એનથી જવાબદારી વધશે. તમને બધા બધું કહેશે કે ભાઈ છે ઈ તું આમ કર, આમ ન કર, ઓલું કર, આ ન કર, કે છે ને આ બધું અત્યારે કહે છે, કે છે ને, કે નથી કહેતા, કે છે કે નથી કહેતા? ગર્લ્સ આન્સર તો આપો. તો એમ એના પિતા ઉપર જવાબદારીઓ આવી ગઈ, એના કારણે એને નોકરી કરવી પડી. કારણ કે જો પૈસા તો કમાવા પડે તો જ ઘર ચાલે, જીવન જરૂરી વસ્તુ માટે. એટલે એના પિતાએ છે એ રમતને છોડી દીધી અને નોકરી કરવી પડી. તેથી તે અમને રમવા દેવા માંગતા હતા અને અમને સારા ખેલાડી પણ બનાવવા માંગતા હતા. શું? એના પિતાજી છે એ એમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા. કેમ કે એના પિતાજીએ જે રમત છોડી દીધી એ એની દીકરીઓ સપનું પૂરું કરે તો એના પિતા માટે એ ગર્વની વાત કહેવાય. કહેવાય ને, તમે કઈ સારું કામ કરો તો તમારા પિતાજી તમને શાબાશી આપે કે મારે? શાબાશી આપે, બરાબર છે? એટલે એ એના માટે ગર્વની વાત હતી, એના પિતાજી માટે. એટલે એને તો એની દીકરીઓને શું કરવું હતું? રમવા જવા દેવું હતું. હવે છે એ અહીંયા પ્રશ્નો આપ્યા છે. તમને કોઈ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે? તમે 20 નંબર મને કહેશે કે તમે છે એ તમને કોઈ તારે રમત રમવી હોય તને કોઈ તારા ઘરેથી ના પાડી છે કે આ રમત ન રમાય? 20 નંબર, રોલ નંબર 20. ચાલો 38. યસ યસ. જો 20 નંબર લેટ કેમ છે બેટા? આપણા ઘરેથી આપણને કોઈ રમત રમવાની ના નથી પાડતું. કોઈના ઘરેથી પાડે છે ના? એને રમવું હોય, ધારો કે કોઈકને બાસ્કેટબોલ, કોઈકને છે એ ફૂટબોલ રમવું હોય, કોઈકને ઓલું સ્કેટિંગ કરવું હોય, તો કોઈ પણ રમત તમને ના પાડી છે કોઈએ? કોઈ છે એવું વ્યક્તિ? નથી. મતલબ જો તમારે આ પણ પ્લસ પોઈન્ટ છે કે તમારા મમ્મી પપ્પા છે એ તમને સમજે છે અને એ તમને બધું કરવા દે છે. હવે તમને કોણે અટકાવ્યા અને કેમ, પછી તમે શું કર્યું? હવે આપણને કોઈ રમત માટે અટકાવ્યા જ નથી, બરાબર? તો આપણે આમાં કઈ નામ ના લખી શકીએ, કોઈ અટકાવ્યા નથી. અથવા છે એ જો હા અટકાવ્યા તો કઈ રમત એ આપણે લખી નાખીએ. પછી એવું લખી શકીએ કે ભાઈ મને મારા દાદા દાદી અટકાવ્યા, એને નહોતું ગમતું, એ ગુસ્સે થયા અને પછી અમે છે એ થોડીક જીદ કરી, દાદા દાદીને મનાવ્યા, આવું બધું કર્યું
અને પછી અમે રમત રમવા માટે ગયા. તમને કોઈ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે? તમારે કોઈ રમત રમવી હોય તો તમને કોઈ સપોર્ટ કર્યો છે? એવું છે, એવું તો હોવું જોઈએ ને. હા, મમ્મી પપ્પાએ પ્રેરણે. કઈ રમત માટે? બધી રમતો માટે. તમારી ફેવરિટ રમત કઈ છે? મારી ફેવરિટ રમત છે ફૂટબોલ. વેરી ગુડ. તો જા છો ફૂટબોલ રમવા? હા, મેં થોડું થોડું શીખું છું. વેરી ગુડ, સરસ છે, શીખવું જોઈએ. આપણામાં જે આપણને રમત રમવાની ગમતી હોય ને એ રમી લેવી જોઈએ. મારી ફેવરિટ ગેમ છે હેન્ડબોલ. હા, તો તું કઈ છું વોલીબોલ રમવા? વોલીબોલ મીન્સ મારા હેન્ડબોલ મારા ભાઈ જ શીખે છે, તો એ લોકો મને શીખવાડે. મીન્સ વોલીબોલ મને મારી ફેવરિટ રમત ક્રિકેટ. તો મતલબ તમને બધાને રમવા માટે છે એ. જો તમે જેમ જેમ મોટા થશો ને એમ પછી તમારી રમતમાં તમને રસ પડવા માંડશે, તમને શીખવવામાં આવશે, એટલે તમે જેમ મોટા થશો ત્યાં તમે એ રમત શીખી ગયા હશો, શીખી ગયા હશો ને. તમને પ્રોત્સાહન કરે છે માતા પિતા, તમારા ભાઈ બહેન, દાદા દાદી. હવે છે એ અમે પૂછ્યું, અમને તમારી ટીમ વિશે કહો, એટલે કે તમારી ટીમ વિશે મને કહો. તો ચાલો 34 નંબર પહેલા એક છોકરી વાળું છે એ વાંચશે. હા, મિસ. એક છોકરી. શરૂઆતમાં અમે મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. અમે જયારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા, તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમી રમતી હશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે. હવે જો એમાંથી એક છોકરી જે એની ટીમ હતી એને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી ટીમ વિશે અમને કહો, કે ભાઈ તમારે એટલી મુશ્કેલી પડી શરૂઆતમાં, બરોબર, પછી છે એને પૂછવામાં આવ્યું તમારી ટીમ વિશે અમને કહો, ત્યારે એને શું કીધું કે શરૂઆતમાં મેદાનમાં રમવા જઈએ ને અમે તો બધાને વિચિત્ર લાગતું, અમને વિચિત્ર લાગતું. આપણે કોઈ નવું કામ કરીએ તો આપણને થોડી વાર વિચિત્ર લાગે ને, કે નથી લાગતું તમને? લાગે ને. પછી ધીમે ધીમે આપણો રસ હોય એટલે આપણે એમાં આદત પડી જાય, પણ પેલા તો નવું હોય એટલે થોડું વિચિત્ર લાગે. એમાં લોકોને વિચિત્ર લાગતું, અને જે લોકો છે એ ત્યાં મેદાનમાં જોવા આવતા એને પણ નવાઈ લાગતી કે આ છોકરીઓ કેવી રીતે રમશે. પણ એ લોકો પણ છે એ જોઈને એવું વિચારી લીધું કે ના ના ભાઈ છોકરીઓ તે બાસ્કેટબોલ રમી શકે છે. ચાલો 40 નંબર અપ્સરાનું પાત્ર વાંચો. યસ મિસ. પાત્ર વાંચો. ચાલો. એક છોકરી. શરૂઆતમાં અમને અહીંયા અહીંયા ક્યાં ધ્યાન હોય. હા મિસ. અપ્સરાના, અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ના હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા છે. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું. હવે શું કે છે અફસાના, કે ભાઈ પહેલા તો અમે શીખી તો ગયા, જે ન્યા મેદાન હતું ત્યાં અમે શીખી ગયા, કોચે અમને શીખવી દીધું, પણ કોઈ જગ્યાએ બહાર. હવે આપણી પ્રતિભા છે એ આપણે એક્ઝામ ન આપીએ તો આપણને ખબર પડે કે આપણે કેટલું આપણને આવડે છે? પડે ખબર? ના મિસ, ન ખબર. કેમ કે નહીં તો આપણને એમ જ થાય આપણને બધું આવડે, પણ જ્યારે એક્ઝામ લખવા બેઠીએ અથવા કોઈ આપણી કોઈ પરીક્ષા લે, ઘરે પણ જો કોઈ કામ હોય તો આપણે એમ કહીએ મને રોટલી વણતા આવડી ગઈ, પણ આપણે વણ્યા વગર એવું કહી શકીએ કે આપણને રોટલી આવડી જ ગઈ? ના કહી શકીએ, કારણ કે આપણે પેલા રોટલી વણીએ, ગોળ થાય, પછી આપણે કહી શકીએ કે મને રોટલી વણતા આવડી ગઈ. તો એવી જ રીતે આ છોકરીઓને શું કરતા કે પહેલી વાર રમવા જવાનું હતું ને તો કોઈ એને બહાર ન જવા દેતા કે બહાર નહીં, તમારે રમવું હોય તો અહીંયા ને અહીંયા રમો, તમે શીખો, એટલે છૂટ નહોતી. એટલે એમ કહે કે ત્યારે 11 વર્ષની હતી, હવે એ મોટી થઈ અને 2 વર્ષ થઈ ગયા, હવે અમને બધે જ બધા લોકો જવા દેશ ના પાડતા નથી મેચ રમવા માટે. અને અમારા તો કોચ છે એને અમને સરસ તાલીમ આપી અને અમે પણ સખત મહેનત કરી અને અમે અત્યારે બહાર રમવા માટે જઈએ છીએ. ચાલો 46 નંબર બીજી છોકરીનું પાત્ર વાંચશે.
यस मिस, हाँ ओके मिस, हाँ हमें मेहनत करी है, कोच खूब ज कड़क छे, अन अमे पहला साथे दौड़ी छे, अन पछी कसरत करी छे, रमत सारी रीते केम रमाई छे। रोल नंबर 30। ओके बोलो अमारी पासे केवी रीते बोल केवी रीते अपनी टुकड़ी ना खेल खिलाड़ी ने आगर पास पास करवो, बोल केवी रीते कोट पर झड़प थी दौड़वी ने साम सामे टुकड़ी खिलाड़ी पर टा टा ताड़ी ने बोल बासर रीते नाखो तथा गोल्ड पर कोट पर नाका केवी रीते वधार ખબર કોને યાદ છે કાલે મેં કીધું તું મિસ કોટ એટલે આ યુનિફોર્મ આવે ને રમત નું ઈ ના થાય કોને યાદ છે કોઈને યાદ છે કોટ એટલે શું મેં કાલે કીધું તું યાદ હોય તો આપણે કાલે પણ આ શબ્દ ભણી ગયા છીએ યાદ કરો ચાલો બધા મગજ ઉપર થોડી કસરત કરો તો આ છોકરીઓ સેના ઉપર રમે છે છોકરીઓ સેના ઉપર રમે છે કોર્ટ ઉપર પણ ઈ કોર્ટ એટલે શું એને કહેવાય શું લાદી વેરી ગુડ લાદી કહેવાય રમવા જાય ને કોઈ દિવસ ક્યાંય લાદી ના હોય મેદાન મેદાન વેરી ગુડ કોણ બોલ્યું નંબર 46 વેરી ગુડ કોર્ટ એટલે મેદાન થાય જો ખાસ યાદ રાખજો કોર્ટ એટલે આપણે જે બાસ્કેટબોલ નું મેદાન હોય ને એને કોર્ટ કહેવામાં આવે એમ બધા મેદાન નું છે એના અલગ અલગ નામ હોય હોકી નું હોય તો એનું નામ અલગ હોય પછી ફૂટબોલ નું હોય તો ઈ મેદાન નું નામ અલગ હોય તમે કબડ્ડી રમતા હોય તો ઈ મેદાન નું નામ અલગ હોય ખો ખો રમો તો ઈ મેદાન નું નામ અલગ હોય બરાબર પણ ગણાય શું ઈ મેદાન જ એવી જ રીતે બાસ્કેટબોલ નું જે મેદાન છે એને કોર્ટ કહેવામાં આવે અને જો અહીંયા છે છોકરીઓ અભ્યાસ કરી રહી છે કે કેવી રીતે છે ઈ બોલ આ જે બોલ હોય ને બાસ્કેટબોલ છે આ બોલ ને અહીંયા એક જો તમને થાંભલા જેવું દેખાય છે અહીંયા થાંભલા જેવું ને ઉપર છે જાળી જેવું કરેલું હોય તમે જોયું છે કોઈ દિવસ બાસ્કેટબોલ નું જોયું છે આપણી આપણી સ્કૂલ માં છે આપણી સ્કૂલ માં હા વેરી ગુડ તો એમાં છે ઈ આ બોલ છે ઈ નાખવાનો હોય એટલે એમ કે છે કે અમે પહેલા શું કરતા સખત મહેનત કરી કોચ પણ ખૂબ જ કડક હતા કેમ કે કડક હોય તો જ આપણને સરખું શીખવી શકે બરાબર ને એટલે અમે પહેલા દોડીએ છીએ અને પછી કસરત કરીએ તો કોઈ પણ રમત કરીએ ને તો એની માટે દોડ છે ને એ ખૂબ મહત્વની છે સર્વપ્રથમ દોડ કરવાની પછી અમુક પ્રાથમિક જે કસરત હોય એ કરવાની અને પછી આપણે રમવાનું શરૂ કરીએ ને તો આપણું શરીર છે ને એની માટે સક્ષમ બની જાય અને આપણે સરસ રમી શકીએ અને પછી કોચ અમને એવું શીખવાડતા કે ભાઈ કેવી રીતે ઓલમોસ્ટ કહેવાય હા એટલે હું કે છે કે પછી કોચ અમને શીખવાડતા કે ભાઈ આ ટીમ છે તો એ બીજી ટીમ ની છોકરી હોય તો એની અગથે આપણે બોલ કઈ રીતે લેવો આપણી ટીમ બાજુ કઈ રીતે બોલ મૂકો અને મેદાન ઉપર ઝડપથી અહીંયાથી અહીંયા દોડીને કેવી રીતે જવું અને આપણું જ્યાં છે એ વારો હોય ત્યાં જ આપણે નાખવો પડે હો બોલ પછી આપણે આ બાજુ હોઈએ તો ન્યાય નાખી દે એમ ન ચાલે આપણું મેદાન આ બાજુનું હોય તો આપણે એ જે ઓલું હોય એમાં જ નાખવો પડે બોલ એટલે એવી રીતે નાખી અને કઈ રીતે છે એ આપણે આપણા ગોલ પ્રાંતક એટલે કે માર્ક ગોલ પ્રાંતક એટલે કે માર્ક કેવી રીતે વધારવા એનો અમને ખૂબ જ અભ્યાસ કરાવતા હતા ચાલો 46 નંબર નો વારો હતો ને 30 નંબર આફરીન વાળું છે એ વાંચો યસ મિસ આફરીન કોચ કહે છે જ્યારે રમતા હોય ત્યારે વિચારવાનું કે તમે છોકરીઓ છો ખેલાડીની જેમ રમો જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો અમે એકબીજાને ટેકો
ઉઠતા અને કહેતા ચાલો ઉઠો તમને સારું થઈ જશે. હવે અમારી રમત ખૂબ જ સુધરી છે. દરેક જણ કહે છે કે અમે ખૂબ સરસ રમીએ છીએ. હવે શું કહે છે આફરીન કે કોચ છે એ અમને એવું શીખામણ આપતા કે થોડુંક વાગે ને તોય રમવાનું શરૂ જ રાખવાનું. આપણને શું થાય ખાલી એક આપણે મેદાનમાં રમતા હોય અને હાથમાં અથવા છે માથા ઉપર બોલ વાગે ને એટલે ઓ મમ્મી પપ્પા કરીને આપણે બેસી જઈએ. તો એના કોચ એવું કહેતા કે ગમે એ થાય ઈજા થાય તો એ રમવાનું શું રાખવાનું છે શરૂ જ રાખવાનું છે ચાલુ રાખવાનું. હા રમવાનું ચાલુ જ રાખવાનું છે બંધ કરવાનું નથી. એટલે એકાબીજીને કોઈકને વાગ્યું હોય ને તો એકાબીજી હિંમત આપે કે ચાલ ચાલ ઊભી થઈ જા ઝડપથી સરસ બધું ગુડ થઈ જશે બસ બધું સારું એવું કહેતા. અને અમે એમ કહેતા કે ભાઈ ના ના ધીમે ધીમે બધું સુધરી જશે ચાલો ચાલો ફટાફટ. આપણે કહીએ જ ને ઘણી વાર આપણી રોટલી બગડી હોય તો આપણા મમ્મી કે ને વાંધો નહીં એક ભલે બગડી બીજી કર એવું કહે છે. કોઈ શીખો છો તમારા માંથી રોટલી આફરીન એવું કે છે કે ભાઈ અમારું પણ છે એ ધીમે ધીમે અમારી રમત સુધરી ગઈ અને બધા લોકો અમને એમ કે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ. હવે એક છોકરી અમે છોકરા છોકરી સાથે રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છીએ. શું કે છે કે અમે છે દીકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને એને હરાવી દઈએ છીએ. એટલી સરસ છે એ હવે અમે પ્રેક્ટિસ કરી નાખી છે અને એટલું જ સરસ છે એ અમે રમીએ છીએ. ચાલો 34 નંબર. શું બેટા કયો રોલ નંબર? ચાલો 34 નંબર પહેલો સવાલ. ઓકે 34 નંબર પહેલો સવાલ વાંચો અને એનો જવાબ આપો. પહેલો સવાલ વાંચો અને એનો જવાબ આપો. તમારી શાળા કે પાડોશમાં શું છોકરીઓ અને છોકરીઓ છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા તો છોકરાઓ કઈ રમત રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? હા મારા પાડોશમાં છોકરી અને છોકરા જુદા જુદા પ્રકારના રમતો રમે છે. છોકરાઓ બાસ્કેટબોલ ફૂટબોલ ટેનિસ બોલ રમતો રમે છે અને છોકરીઓ ટેનિસ પછી ફૂલ બાસ્કેટ રેસ પછી સ્કેપિંગ વગેરે જેવી રમતો રમે છે. વેરી નાઇસ. ચાલો રોલ નંબર 2 બીજો ક્વેશ્ચન વાંચે અને એનો જવાબ આપે. રોલ નંબર 2. ચાલો રોલ નંબર 9 ને ખબર છે બીજો પ્રશ્ન વાંચો અને એનો જવાબ આપતો. રોલ નંબર 9 ઝહરા ઘણા દિવસે આવી છે. રોલ નંબર 9. ચાલો 20 નંબર. 20 ઝહરા આવી હતી. ચાલો આપો જવાબ. શું તફાવત છે બોલો. છોકરાઓ અલગ રીતે રમત રમે અને છોકરીઓ અલગ રીતે રમત રમે. છોકરાઓ છે એ અમુક વસ્તુ છે એને વાગી હોય ને તો એ સહન કરી લે. છોકરીઓ ઘણી વાર નથી કરતી. પણ જે લોકોને રમત રમવા માટે તમે છે ને છોકરીઓની ક્રિકેટ ટીમ પણ બની છે ખબર છે તમને? છોકરીઓ ક્રિકેટ રમે છે ખ્યાલ છે તમને કોઈ? ક્રિકેટ રમે છે હોકી રમે છે. હા આખી આપણી ભારતીય ટીમ બની છે ક્રિકેટની મહિલાઓની. તમે યુટ્યુબમાં અથવા ગૂગલમાં સર્ચ મારશો ને કે મહિલા ક્રિકેટ ટીમ એટલે તમને બતાવશે.
મહિલા મિતાલી કેપ્ટન છે. હા, મહિલા ક્રિકેટ ટીમ છે અને ઈ પણ છે ઈ સરસ રીતે ક્રિકેટ રમે છે. જેવી રીતે છે ઈ આપણે વિરાટ કોહલી, સચિન તેંડુલકર કે જે બધા છે આપણી ક્રિકેટ ટીમ ઈ રમે છે એવી જ રીતે રમે છે. ઓકે, 40 નંબર ત્રીજો વાંચો. છોકરાઓ મને છોકરીઓ રમત જુદી જુદી હોવી જોઈએ, તમે શું વિચારો છો? ચાલો આપો જવાબ. છોકરાઓ અને છોકરીઓની રમત જુદી જુદી હોવી જોઈએ. કેમ એવું ન આવે? તમે મને નથી ખબર. બધી નહી મિસ, બધી નહી. છોકરા કરે છોકરી નો કરે કે બધું કરી શકે એવું કઈ જરૂર નથી કે છોકરા કરે છોકરી નો કરી શકે. હા, એ તો મને ખબર છે. અમે બે ને તમારે નથી બોલવાનું. જો તમે છે ને જવાબ આપવા ભાગી જાવ ને એવું નહીં કરવાનું. આપવાનો ભલે ખોટો પડે, સાચો પડે તોય ભલે, ખોટો પડે તોય ભલે. આવી રીતે ભાગી થોડું જવાય. જો મિસ મને નથી આવડતું. હે, આ તો પછી તો હું પાઠ સમજાવું છું એનો મતલબ મારે વયો જાય ને ખોટો. કેમ કે તમે સીધી ના જ પાડ્યો કે અમે નથી કરી શકતા આવું કઈ. હાલે જવાબ આપવાનો, ભલે આપણો જવાબ સાચો હોય કે ખોટો હોય આપણને એમાં કઈ વાંધો નથી. એમ ખોટો જવાબ આપશો ને તો હું તમે છે એવું નહીં કહું ભાઈ તે કેમ ખોટો જવાબ આપ્યો, તારથી ખોટો જવાબ કેમ આપી શકાય એવું નહીં કહું. બરોબર છે? એટલે શું કે છે કે ભાઈ છોકરા અને છોકરીઓની રમત છે એ અલગ ન હોવી જોઈએ, એક પ્રકારની હોવી જોઈએ. બરાબર છે? કેમ કે છે એ અત્યારે આપણે એમ કહીએ કે ભાઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ છે એ છોકરીઓ છે એ રમતોમાં રમવા જાય છે અને પ્રથમ હોય છે. પુરુષ સમાન અત્યારે બની ગઈ છે કે જેટલું છે એ છોકરાઓ કરે છે એટલું જ છોકરીઓ પણ કરી શકે છે. જેમ હમણાં તે તમારી ફ્રેન્ડે કીધું કે છોકરા છોકરીઓમાં ભેદ નહીં રાખવાનો અને બે સરખું કામ જ કરી શકે છે. ઓકે, ચાલો 38 નંબર એક છોકરી વાળું પાત્ર વાંચો. કઈ હાવીસ મિસ પેલા શરૂઆત અહીંયાથી કરવાનું. હા, અમે કહ્યું તમારી ટીમ વિશે વધારે કહો. એક છોકરી, અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક જ થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ. અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા. અમારી ટીમને છોડી છોકરીઓ મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે. મેચ સોલાપુર હતી. શું કહે છે કે અમારી ટીમ જે છે એ એકતા ખૂબ જ છે. જો કોઈ પણ ટીમ હોય તો એમાં એકતા હોવી ખૂબ જ જરૂરી છે. આપણા ક્લાસમાં હોય, આપણે કોઈ જૂથ બનાવ્યું હોય, કોઈ ટીમ બનાવી, તમારી ટીમની જેમ કે ભાઈ એકતા જો આપણામાં સારી હોય તો જ આપણે ખૂબ સરસ રીતે રમી શકીએ. નહીંતર એક એમ કે નહીં મારે આમ કરું આમ કરું તો આપણી ટીમ છે એ ઝઘડાવાળી અને છે એ ખરાબ બની જાય. જો ઝઘડો કરવાનો ટીમમાં ઘણી વાર બોલવાનું થઈ જાય પણ પાછું ભૂલી જવાનું, યાદ નહીં રાખવાનું કે મને આને આમ કહી દીધું છે એટલે હું નહીં બોલું. ઘણી વાર તમે નાસ્તો કરતા હોય ને ત્યારે પણ અમે નિરીક્ષણ કરતા હોય તો છે ને એકબીજી મતલબ ઝઘડતા હોય, પછી અમુક છોકરીઓ છે ને એ ભેગી થઈ જાય કે ભાઈ હાલ હશે જે થયું એકબીજી બેનપણી મનાવી લે અને વળી પાછા ફરી નાસ્તો તમે ભેગો કરવા લાગો. પણ ઘણી વાર હું હોય ઘણાને તો આમ મન ઉપર લાગી જાય એટલે એ તો તમારી હામુંય ન જો. આવું થયું તમારી યારે કોઈ દિવસ? હા, તો હંમેશા એકતા એક સાથે રહેવાનું. આપણી ટીમ હોય એનું હંમેશા એક સાથે. હા બોલો. મિસ, અમારા ક્લાસમાં જે અમારી ગર્લ્સ ની ટીમ છે ને ક્લાસમાં, મિસ અમારું કો એટલે આપણે બધા કે તોય તમે બોલી જાય. હવે 10 મિનિટ તો હા વધારે ને વધારે 10 મિનિટમાં તમે બોલી. તો એવી તો એકતા આપણામાં હોવી જ જોઈએ. કેમ કે આપણી ટીમ મારે ભલે આપણે ઝઘડવાનું થાય એવું નથી. આપણા મમ્મી હારે આપણે ક્યારેક ઝઘડવાનું થાય ને, પપ્પા હારે, ભાઈ હારે થાય ને કે નથી થતું? આપણે ઝઘડવાનું જ હોય. હા, અને આપણે ઝઘડીએ પછી પાછા બોલી જઈએ છીએ. કઈ એના એમ નથી કેતા કે
મમ્મી હું તારા ઝઘડી છું, હવે તે રસોઈ બનાવી હું નહીં ખાઉં. કયો છો એવું? એવું કેવાય જ નહીં. સાચી વાત છે, તે આપણે છે એ એક બનીને રહેવાનું છે. જો આપણે એક બનીને રહીએ ને તો આપણો દેશ, આપણો સમાજ, આપણું કુટુંબ અને આપણું ઘર એ બધા છે ને એને સરસ રીતે છે એ એવું થાય કે ભાઈ આ છોકરી કેટલી સંસ્કારી છે, કેટલી સારી છે, એને તો એક બધા સાથે હળી મળીને રહેતા આવડે છે. એ અફસાના એવું કહે છે કે ભાઈ અમારી ટીમ છે એને થોડીક છોકરીઓને મુંબઈ જે ટીમ હતી એની સાથે રમવાનો પણ મોકો મળ્યો હતો, અને ત્યારે હું નહોતી. હું ક્યાં ગઈ હતી? સોલાપુર ગઈ હતી. ચાલો 30 નંબર ઝરીનાનું પાત્ર વાંચે. યસ મિસ. ઝરીના, જ્યારે અમે, હા મિસ ઝરીના, જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમની ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું. ઓકે, તો હવે પછીનો આપણે છે એ હવે પછીના લેક્ચરમાં ભણશું, બરાબર છે? અત્યારે આપણો લેક્ચર આપણે પૂરો કરીએ અને આપણે હોમવર્કમાં છે એ તમારે બધાએ આજના પેપરની શું કરવાની છે?